લૂંટ, છેતરપિંડી, સ્નેચિંગ, બળાત્કાર અને હત્યાની ઘટના બનતી જ હોય છે અને આ તમામનો શિકાર સુરતના સ્થાનિક લોકો બની રહ્યા છે. તો જોઈએ આજના દિવસમાં કેટલા ગુના બન્યા અને પોલીસે કેટલા ગુનાનો ઉકેલ લાવી અને આરોપીઓની ધરપકડ કરી. આરોપી નંબર 1. સુરત શહેરમાં બડેખા ચકલા ફિસલી મસ્જિદની સામે મર્ચન્ટ એપાર્ટમેન્ટમાં રહેતા રિઝવાન અબુબકર ખત્રીને અઠવાલાઇન્સ પોલીસે ચોરીના ગુનામાં ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. આરોપી નંબર 2. મૂળ પંચમહાલના રહેવાસી તુષારભાઈ રાયસિંગભાઈ બારડિયાને અઠવા પોલીસે ચોરીના ગુનામાં ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. આરોપી નંબર 3. ભરૂચના જાડેશ્વર ચોકડી પાસે એક દંત રેસીડન્સીમાં રહેતો નવનીત અનિલભાઈ રેયાણીને પોલીસે સાયબર ક્રાઇમના ગુનામાં ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. આરોપી નંબર 4. સલાબતપુરાના નવા કમેલા નજીક સંજયનગરમાં રહેતો 27 વર્ષીય ઇમરાન ઉર્ફે ખાટકી મોહમ્મદ પઠાને ડીસીબી પોલીસે મોબાઈલ ચોરીના ગુનામાં ઝડપી પાડ્યો છે. ગુનો નંબર 1. ગોપીપુરાની અન્નપૂર્ણા જ્વેલર્સના તાપસકુમાર અદક સાથે ઠગાઈ થવા પામી છે. આરોપી સુદીપરાજ શ્રીવાસ્તવે ફરિયાદીને વિશ્વાસમાં રાખી લાખો રૂપિયાના ઘણેના ઉધારી પેટે લઈ પેમેન્ટ ન ચૂકવતા અઠવા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. ગુનો નંબર 2. દિંડોલી વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણનગર બાબા મેમોરિયલ હોસ્પિટલની પાછળ પ્લોટ નંબર 115માં કોઈ એક અજાણ્યો ઈસમે ફરિયાદીના મકાનના મુખ્ય દરવાજો ખુલ્લો હોય જેની તકનો લાભ ઉઠાવી પ્રવેશ કરી રોકડા રૂપિયા 15,000 તેમજ મોબાઈલની ચોરી કરી પલાયન થઈ જતા દિંડોલી પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. ગુનો નંબર 3. સુરતના કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક એમ્બ્રોઇડરીના કારખાનામાં બે અજાણ્યા ઈસમો દ્વારા લૂંટ ચલાવવામાં આવી હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. ગુનો નંબર 4. લિંબાયતના શિવાજીનગર ખાતે રાજુલાલ રાજપુરોહિતની મોબાઈલની દુકાનને અજાણ્યા ઈસમોએ બાનમાં લઈ ચોરી કરી હતી. દુકાનના ગલ્લામાં રોકડા રૂપિયા 40,000 તેમજ 15 નંગ મોબાઈલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.